જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ગુજુ કુકિંગમાં. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. આપણે આજે બનાવશું તુરિયાનું શાક. ચાલો બનાવીએ. આપણે એક તપેલી લેશું, એમાં 4 પાવડા આપણે તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ છે એટલે આપણે એમાં લસણની કળીઓ નાખીશું 4-5. એને આપણે થોડીક વાર ચડવા દેશું, બ્રાઉન કલર જેવી થવા દેવાની. બ્રાઉન કલર જેવી થાય પછી આપણે એમાં તુરિયા નાખીશું. હવે આપણે એને હલાવી નાખશું. થોડીક વાર આપણે એને ચડવા દેશું એમને એમ. આપણે એમાં મીઠું નાખી દેશું 1/2 ચમચી. આપણે એને હલાવી નાખશું એટલે આપણે તુરિયા સરસના જલ્દી ચડી જાય. અડધી ચમચી હળદર નાખીશું આપણે એમાં. ધાણા જીરું નાખીશું 1/2 ચમચી. ગરમ મસાલો નાખીશું 1/2 ચમચી ને આપણે એને હલાવી નાખશું. આપણે એમાં થોડુંક જ પાણી નાખીશું એટલે આપણું સરસના ચડી જાય. 1 કપ એક પાણી નાખીશું આપણે ને આપણે એને ડીશ ઢાંકી દેશું. આપણે જોઈ લઈએ ચડી ગયા છે કે નહીં. ચેક કરી લેશું આપણે કે ચડી ગયા છે કે નહીં. જો થોડા થોડા આપણા ચડી ગયા છે. એટલે આપણે એમાં ચટણી નાખી દેશું 2 ચમચી ને આપણે એને હલાવી નાખશું. આપણે એને ડીશ ઢાંકી દેશું. 5 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે જોઈ લઈએ થઈ ગયા છે કે નહીં. જો થઈ ગયા છે તુરિયા, પાણી એ બરી ગયું છે એમાં. સરસના થઈ ગયા છે એટલે આપણે એને હવે વાટકામાં કાઢી લેશું તુરિયા. જો તૈયાર છે તુરિયાનું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.